નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોરાદ ઇંગ્લિશ વર્ઝન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે ક્લોક, એટલે કે ઘડિયાળ. તો આજે આપણે જોઈએ ક્લોક. આપણો ટોપિક છે આજે ક્લોક એટલે કે ઘડિયાળ. આપણે સૌ ગુજરાતીની અંદર સમય પૂછતા અને એનો જવાબ આપવા માટે આપણને ખૂબ આસાનથી આવડે છે, પરંતુ આજે આપણે શીખવાનું છે કે ઇંગ્લિશની અંદર કેવી રીતે ક્વેશ્ચન પૂછવો અને એના રિપ્લાય કેવી રીતના આપવો. સમય દર્શાવવા માટે આપણે ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું આજે આપણે એ શીખવાનું છે. ખૂબ ઇઝી મેથડ દ્વારા આપણે અભ્યાસ કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ નાઉ. ફર્સ્ટ ક્લોક છે એ એવું કહે છે કે 4 વાગ્યા. ઇંગ્લિશમાં એને કહીશું આપણે 4 o'clock. ઓક્લોક એટલે વાગ્યા. સો આપણે ડિજિટની અંદર જોઈને દર્શાવવાનું થાય તો 4 o'clock am અને pm. હવે આપણે સમજવાનું એ છે કે કોઈ પણ ટાઈમની પાછળ આપણે am અને pm મૂકીએ છીએ શું છે. તો એનું ફૂલ ફોર્મ થાય છે એન્ટી મેરિડિયમ અને પોસ્ટ મેરિડિયમ. હવે એન્ટી મેરિડિયમ, મેરિડિયમ એટલે મધ્યાહન, બપોર, બપોર પહેલાંનો સમય એ માટે આપણે am લખીએ છીએ અને બપોર પછીનો સમય એ માટે આપણે pm લખીએ છીએ. એટલે સમજીએ તો રાતના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો કોઈ પણ ટાઈમ દર્શાવો હોય તો આપણે am મૂકીએ છીએ અને બપોરના 12 વાગ્યા પછી અને રાતના 12 વાગ્યા સુધી આપણે pm લખીએ છીએ, એટલે કે પોસ્ટ મેરિડિયમ. હવે સમજીએ ક્લોક નંબર 2. હવે એ શું કહેવા માગે છે તો 4:15 વાગ્યા. 4:15 એટલે સવા એટલે ક્વાર્ટર અને 15 મિનિટ પૂરી થઈ એટલે કે પાસ્ટ, તો 4 o'clock. તો ક્વાર્ટર પાસ્ટ 4 o'clock એટલે કે 4:15 થયા. તો ક્વાર્ટર એટલે 15 મિનિટ અને પાસ્ટ એટલે પૂરી થઈ, 4 એટલે 4 ને 15, જેને આપણે ડિજિટની અંદર 4:15 am કો તો pm લખીએ છીએ. હવે ક્લોક નંબર આપણે 3 જોઈએ. એ કહે છે 4:30 વાગ્યા. 4:30 એટલે હવે જોઈએ તો કલાકની અંદર જે 60 મિનિટ હોય એમાં 30 મિનિટ પૂર્ણ થઈ ગઈ છે, એને આપણે કહીશું હાફ. હાફ એટલે અડધી મિનિટ, કમ્પ્લીટ કલાકની જે અડધી મિનિટો પૂરી થાય, હાફ પાસ્ટ એટલે કે 30 મિનિટ પૂરી થઈ છે. 4 એટલે કે 4 અને 30 મિનિટ પૂરી થઈ છે, જેને આપણે 4:30 કહીએ છીએ. ડિજિટની અંદર 4:30 am કહો તો આપણે pm લખીએ છીએ. હવે સમજીએ ક્લોક નંબર 4. ક્લોક નંબર 4 કહે છે 4:45. એનો મતલબ છે 5 વાગવામાં 15 મિનિટ બાકી છે, એટલે 15 મિનિટ એટલે ક્વાર્ટર, 2 એટલે બાકી, ક્વાર્ટર 2 એટલે 15 મિનિટ બાકી, 5 o'clock એટલે કે 5 વાગવામાં 15 મિનિટ બાકી. હવે જોઈએ તો એને ઇંગ્લિશમાં લખાય છે 4:45 am કહો તો pm, એટલે કે 4:45 થઈ છે, જેને આપણે 4:45 કહીએ છીએ. હવે સમજીએ કે ક્વાર્ટર એટલે 15, ક્વાર્ટર એટલે 15, પરંતુ અહીંયા ક્વાર્ટર પાસ્ટ એટલે 15 મિનિટ પૂરી થઈ અને ક્વાર્ટર 2 એટલે 15 મિનિટ બાકી છે, જેને આપણે પૂર્ણા કહીએ છીએ. અહીંયા ક્વાર્ટર પાસ્ટ હોય તો એને આપણે 1:15 કહીએ છીએ. આ આપણે ટાઈમ જોયો. હવે બીજો ટાઈમ સમજીએ આપણે, ક્લોક નંબર 5. હવે આ ક્લોક શું કહે છે, 9:10 બાકી છે, એટલે કે હજુ 9 વાગ્યા નથી, 9:10 બાકી છે. હવે આપણે સમજીએ કે આને શું કહેવાય, તો ઇટ ઇઝ 10:09. હવે 10 એટલે શું છે, મિનિટ, 10 મિનિટ બાકી છે, 2:09 એટલે કે 9 વાગવામાં. હવે એને સમજીએ તો સૌ પ્રથમ આપણે લખવાનું ઇટ ઇઝ 10 એટલે કે મિનિટ જે બાકી છે એને પ્રથમ લખવાનું, 2:09 એટલે કે 9 વાગવામાં, જેને આપણે 8:50 એટલે કે 8:50 પણ કહીએ છીએ, am કહો તો pm આપણે લખીએ છીએ. એટલે યાદ રાખવાનું કે મિનિટ જો બાકી હોય તો આપણે 2 નો ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર, 10 મિનિટ બાકી છે એટલે 10:02 કેટલા વાગવામાં, 9 વાગવામાં, તો 10:09. હવે જોઈએ ક્લોક નંબર 7. એ શું કહે છે સમજીએ, 6 નંબર જોઈએ. તો ક્લોક એવું કહે છે 9:05 બાકી છે, એટલે કે 9:05 બાકી છે. હવે સમજીએ કેટને, 5:09 એટલે 5 મિનિટ બાકી છે, 2:09 9 વાગવામાં. આપણે એ રીતે પણ બોલી શકીએ, ઇટ ઇઝ 5:09 એટલે 9:05 બાકી છે. એને ડિજિટની અંદર 8:55 am કહો તો pm. યાદ રાખવાનું કે મિનિટ બાકી હોય તો આપણે 2 નો ઉપયોગ કરીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ ક્લોક છે 7:10 એટલે આની અંદર 7 વાગી ગયા, ઉપર 10 મિનિટ થઈ છે, તો એને શું દર્શાવો, ઇટ ઇઝ 10:07
એટલે કે 7 વાગ્યા પછી એના ઉપર 10 મિનિટ પાસ્ટ એટલે પૂરી થઈ. એને ડિજિટની અંદર કહીએ છીએ 7:10 AM, એટલે કે 7:10 થઈ. આપણે એને 7:10 એવું કહીએ છીએ. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ મિનિટ પૂરી થઈ હોય તો એને આપણે પાસ્ટ સ્વરૂપે દર્શાવીએ છીએ. ધારો કે અહીંયા 10 મિનિટ પૂરી થઈ તો 10 પાસ્ટ, જો 7 મિનિટ પૂરી થાય તો 7 પાસ્ટ, 11 મિનિટ પૂરી થાય તો 11 પાસ્ટ, અને જે વાગ્યા છે એના પછીની મિનિટ એટલે કે અહીંયા 7:10 તો 10:07. ઓકે, હવે જો એ લાસ્ટ ક્લોક છે એ શું કહેવા માગે છે, 7:05 એટલે 7 વાગ્યા પછી 5 મિનિટ થઈ, તો અહીંયા સમજીએ તો 5 પાસ્ટ એટલે 5 મિનિટ પાસ્ટ પૂરી થઈ. 7 એટલે 7 વાગ્યા ઉપર 5 મિનિટ થઈ, તો 7:05 AM કહો PM. ફરી એકવાર આને યાદ કરી લઈએ કે આ ક્લોક કઈ રીતે યાદ રાખવી અને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું. તો સૌ પ્રથમ યાદ રાખવાનું કે એક્ઝેક્ટ કોઈ પણ વાગ્યા હોય, 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, તો એને આપણે ઓક્લોક સ્વરૂપે લઈશું. 5 ઓક્લોક, 3 ઓક્લોક, 7 ઓક્લોક. હવે જોઈએ 1:15, 1:20, 1:30, તો યાદ રાખવાનું કે ક્વાર્ટર પાસ્ટ ફરજિયાત મૂકવું અને પાછળ આપણો ટાઈમ બદલવાનો રહેશે. આ આપણે ખાસ યાદ રાખવાનું છે. જ્યારે પણ 1:15 વાગે ત્યારે 3:15, 4 એ રીતે. હવે સમજીએ 1:30, 1:30 એટલે અડધો ટાઈમ, આપણે અડધો કલાક કહીએ છીએ, તો એના માટે છે 1:30. અહીંયા પણ છે 1:15 છે, પાસ્ટ એટલે પૂર્ણ, અહીંયા 1:30 છે જેને આપણે 1:30 કહીશું. 1:15, 4, 1:30, 1:30, 7 એ રીતે. તો 1:30 માટે છે 1:30. હવે સમજીએ પૂર્ણ, તો પોણા માટે છે 1:45, 1:45 એટલે પોણો, 1:45, પછી 1:45, 1:45, 1:45, 9, તો 9:15, 9:10, 9:11 એ રીતનો ટાઈમ છે. એટલે યાદ રાખવાનું કે ઓક્લોક, 1:15, 1:30 અને 1:45 આ આપણો ટાઈમ થયો વાગ્યા, 1:15, 1:30 અને 9:15. હવે નીચે સમજીએ, અહીંયા 10 મિનિટ બાકી હોય તો 10:02, 5 મિનિટ બાકી હોય તો 5:02, અને 10 મિનિટ પૂરી થઈ તો 10 પાસ્ટ, 5 મિનિટ પૂરી થઈ તો 5 પાસ્ટ, આ રીતે આપણો ટાઈમ હોય છે. સમજી લઈએ. તો આ હતો આજનો આપણો ટોપિક. હવે આપણે આ ટોપિક માટે થોડા વધુ એક્ઝામ્પલ જોઈએ જેથી આપણને વધુ ખ્યાલ આવે. સો લેટ સ્ટાર્ટ, આપણે હવે થોડો એક્ઝામ્પલ જોઈએ. ક્લોક 1:15 સવા 1, 1:15, 1:00, 1:00, 10:30, 1:30, 12:45, 1:45, 1:15. 8:55, 5:58, 11:51, 9:12, 10:10, 10:10, 9:25, 9:25, 8:30, 8:30, 8:30, 2:30, 2:30. હવે જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો એકવાર આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. જય ભારત, જય હિન્દ. Hey there. Subscribe to my channel and also press this bell icon.